મતદારોના મિજાજમાં આજે આપણે છીએ વડિયા વડિયા અમરેલી જિલ્લાનું સૌથી અંતરિયાળ તાલુકો છે અમરેલીથી લગભગ 60 કિલોમીટર દૂર છે વડિયા એવી જગ્યાએ છે કે લગભગ ત્રણ મોટા જિલ્લાઓ રાજકોટ જુનાગઢ ગોંડલ અમરેલી આ બધાથી એક સરખા અંતરે છે વડિયાના લોકોની શું છે સુવિધાઓ મતદારો શું ઈચ્છે છે આપણી સાથે સામાન્ય મતદારો છે તો કોંગ્રેસ ભાજપના

સિંચાઈ માટે કોઈ પણ સુવિધા છે જ નહીં પાણીની ખેડૂતો માટે તો સુવિધા કોઈ નથી સરપંચ ને પૂછ્યું સરપંચ કોઈ સુવિધા નથી પાણી એવું કે પેલા તો ધર્મેન્દ્રભાઈ ને હું પૂછું કે અમરેલી તમે તપાસ કરો પાણી કેટલા દિવસે વડિયામાં એ જ હું તમને કહેવા માંગુ છું કે વડિયામાં એકાત્રા અમે પાણી આપીએ છીએ અને નર્મદાનું પાણી એકાત્ર આવી છે હમણાં પાણીના શોર્ટેજ હિસાબે ત્રણ દિવસે પાણી છે દર ત્રણ ત્રીજે દિવસે પાણી મળી જાય છે વડિયામાં એટલે બે બુનિયાદ આ ધર્મેન્દ્રભાઈ આક્ષેપ છે પાણી માટે કોઈ પ્રશ્ન વડિયામાં છે જ નહીં પાણીની તકલીફ બીજી શું સમજ છે અમારા વિસ્તારમાં ધંધા રોજગાર પ્રત્યે સાવ મીંડું એમ કહી શકાય એવી રીતે આ ગામનો કોઈ વિકાસ થયો નથી ઔદ્યોગિક રીતે અને શૈક્ષણિક રીતે કોઈ વિકાસ થયેલો નથી સાંસદની કામગીરી સાંસદની કામગીરી તો પાંચ વર્ષની અંદર સાંસદને આ દસ હજારની વસ્તીમાં કોઈ માણસે વડિયાની અંદર જોયા નથી કે વડિયા તાલુકાના પચીસ ગામની અંદર જોયા નથી અમરેલી ગયા હોય અને સાંસદ ભેગા થયા હોય તો એક વાત અલગ છે વિકાસ નથી રોજગારી નથી લોકો અહીંયા કામ વગર ભટકી રહ્યા છે એવો આરોપ છે તમારો વિકાસ તો ભાજપ સરકાર કરે જ છે એ તો બધે જોવે જ છે બીજી વસ્તુ કે અહીંયા રોજગારી નથી જે તે સમયે વડિયાની અંદર 15 થી 20 મગફળીના કારખાના હતા જે તે વખતે અત્યારે થોડું થોડું ડેવલપ થતું ગયું એટલે ગામડામાંથી પબ્લિક સિટી તરફ વળતી ગઈ છે બાકી તમે અત્યારની દ્રષ્ટિએ જોવા જાઓ તો વડિયાની અંદર વિકાસ છે આપણી પૂર્વ સરપંચ લોક ચૂંટણી આવી રહી છે મતદારોનો મિજાજ શું છે લોકો શું છે મતદારોનો બીજા મિજાજ ભાજપ તરફી છે અને આ વર્ષે સંસદની ચૂંટણીમાં પ્રજા ખોબ લઈને દોબલે ભાજપને વિકાસ અને ગ્રામ પંચાયતની અંદર માનો કે આ અમારા વડિયા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા પાંચ વર્ષમાં અઢી કરોડ રૂપિયાની માતબર જેવી રકમની ગ્રાન્ટ આવશે વડિયામાં અઢી કરોડની ગ્રાન્ટ આવશે એટલે વિકાસ થઈ રહ્યો સહમત છો તમે સહમત ક્યાંથી હોય આવડું મોટું વડિયા શહેર છે તો નાણાપતને જે ગ્રાન્ટો આવે છે

સંસદ સભ્ય ખુદ ત્યાં જઈને રેલવે સ્ટેશને જઈને નાનું એવું રેલવે સ્ટેશન છતાં જઈ અને સી ગ્રેડમાંથી બી ગ્રેડમાં રેલવે સ્ટેશનને રૂપાંતર કરાવ્યું અને ધર્મેન્દ્રભાઈ એમ કહે છે કે ભાઈ આ ગામની અંદર વિકાસ જાજો થયો છે પણ હું ધર્મેન્દ્રભાઈને મારું પૂછવા માંગુ છું કે પાંચ વર્ષની હમણાં તમારી જિલ્લા પંચાયતની ટ્રમ પૂરી થઈ જાય તમે ક્યાં કણે કયો પૈસો તમારી ગ્રાન્ટમાંથી વાપરો ઈ એકવાર મને કહે લોકો સ્વીકારતા નથી કે ખૂબ વિકાસ થયો છે અને દેખાતું નથી તમને કેન્દ્ર ભારતીય જનતા પક્ષની મોદી સરકારની પોલિસી પહેલેથી ગુજરાત અને સમગ્ર દેશ માટે એવી રહી છે કે લોકોને જ્યાં જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ છે જ્યાં જ્યાં કોંગ્રેસની સ્વાય સંસ્થાઓ ચૂંટાયેલી છે તેના ગળા ટોપી અને એનું ક્યાંય નામ પણ ન આવે અને એનો વિકાસમાં એનો ક્યાંય પડઘો ન પડે એ રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પાસે સત્તાઓ છીનવી લીધી છે મતદાનમાં મુદ્દો શું રહેશે મતદાનમાં આ દેશની અંદર નોટબંધી અને જીએસટી પછી સમગ્ર દેશની એસી ટકા પ્રજા કે જે ગરીબ અને ખેત મજૂર અને મજૂર છે તમે હમણાં જ સર્વે સાંભળો કે ભાઈ આ વિસ્તારમાં પાટીદાર આંદોલન ખૂબ થતું પાસની અસર કેવી રહેશે હવે પાટીદાર આંદોલનની એપી સેન્ટર અમરેલી જિલ્લો છે અને પાટીદાર આંદોલનની ઇફેક્ટ દરેક ચૂંટણીમાં હતી જ એ તમે ધારાસભા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જોઈ અને ઈથી પણ વધારે એનાથી પણ વધારે આ સંસદની ચૂંટણીમાં પાટીદાર ઇફેક્ટ રહેશે એવી ખાતરીપૂર્વક હું તમને કેટલાક પાટીદાર આગેવાનોને પૂછે ટૂંકમાં પાસની અસર કેવી રહેશે સાહેબ હું તો એમ કહું છું કે પાસની અસર બિલકુલ નહીં રહે હું તો અટાણે હાર્દિક પટેલને કોંગ્રેસના ઉમેદવારો તરીકે જાહેર કરે એને ગરભેગો કરી દે પાટીદારો અત્યારે ખુદ પાટીદારો નારાજ છે કે હાર્દિક પટેલ

સતત વડિયાની બજારમાં પોતે હાલીને જાય છે એવો મારી પાસે વિડીયો છે એના ફોટા છે મારી પાસે બધું મોબાઈલમાં છે દર તરીકે તમારે વખતે અપેક્ષા આ વખતે મુખ્ય મુદ્દો શું રહે છે સર્જિકલ સ્ટ્રાઇક કે પછી નોટબંધી સર્જિકલ સ્ટ્રાઇક સર્જિકલ સ્ટ્રાઇક ફરક પડે ફરક પડશે આ લોકશાહીની આ ચૂંટણીમાં ખેડૂતનો મુદ્દો શું છે તમને ખેડૂતનો મુદ્દો એવો છે ક્યાંક ને ક્યાંક પાક વીમામાં આટવાણા અને આ ભાજપ ખેડૂત વિરોધી સરકાર છે અને હાર્દિક પટેલ જો કોંગ્રેસમાં જોડાણો હોય તો એ લોકોએ પણ ભાજપમાં કોંગ્રેસમાં જોડાણા છે તો એમાં કોઈ નવી નવાઈ વાત નથી અહ ખેડૂતોના નારાજ છે તેત્રીસ ટકા પાક વીમો આ વખતે કુકાવ તાલુકાને મેળવે છે મગફળીનો કુલ પચાસ કરોડ રૂપિયા જેવી માધબ રકમ આપણા કૂકાવ તાલુકાને મળી છે અને હર વખત આ ઓગણીસો ની ભાજપ સરકાર આવ્યા પછી દસ વર પાક વીમા મળ્યા છે ભારતીય રેડૂતનો કોઈ મુદ્દો નથી ખેડૂતનો મુદ્દો નથી પણ આવા અમુક ભમરાવેલા હોય એ મુદ્દો કાઢે છે કે ખેડૂતના આમ થાય ખેડૂતને આમ થાય બાકી ખેડૂતનો કોઈ મુદ્દો નથી છેલ્લી વાર ખેડૂતોનો મુદ્દો છે આપે બે હજાર ચૌદમાં કપાસના ભાવ બે હજાર રૂપિયા હોય ખેડૂતોને પૂછો કપાસના ભાવ અત્યારે શું પડતર છે અને શું ભાવ છે એટલે તમને સમજાય જશે ખેડૂતોની સમસ્યા અને પાસ 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 તો ભારતીય જનતા પક્ષને ઓલા નરસિંહ મહેતાને જેમ પાસ 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 દેખાય છે તો પાસ ઈ પાસ જ છે તો આ હતા અમરેલી જિલ્લાના સૌથી અંતરિયાળ એવા વડિયાના જનતા અને ભાજપ કોંગ્રેસના નેતાઓનો મિજાજ તમામ લોકો જે સત્તા પક્ષમાં છે એ વિકાસની વાત કરે છે વિપક્ષ વિકાસ સ્વીકારતો નથી એમના મતે વડિયાનો વિકાસ થયો નથી હવે જોવાનું એ રહે છે કે ત્રેવીસ તારીખે મતદારો કોના પર કળશ ઢોળે છે